નમસ્કાર આજનો દિન મહિમા તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર જોન કીટ્સ કવિતાના રંગ રૂપ અને સુગંધ પણ જેના કાવ્યોમાં સોળે કળાએ પમરેલી પ્રસરેલી અનુભવાય એવા પ્રતિભા સંપન્ન અને સૌંદર્ય પ્રેમી બ્રિટિશ કવિ જ્હોન કીટ્સનો જન્મ તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર સત્તરસો ને પંચાણુંના રોજ લંડનમાં થયો હતો શેક્સપિયર પછી તેમની પ્રતિભાનો વારસો ચલાવી શકે એવા તેજસ્વી કવિ જો કોઈ હોય તો તે જોન કિટ્સ હતા વિવેચક લે હંટ સાથે પરિચિત હતા તેમની પ્રેરણાથી તે કવિતા લખતા થઈ ગયા માત્ર બાવીસ વર્ષની વયે તેમણે પોતાનો કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો પછી તો પશુ દવાખાનામાં નોકરી છોડી દઈને કેવળ સાહિત્ય સેવાને જ તેણે પોતાનો વ્યવસાય માન્યો જોન કિટ્સે એન્ડીમિયોન પ્રગટ કર્યું તો તેના પર વિવેચકો તૂટી પડ્યા ટુ એ નાઇટિંગ ગેલ ઓર્સ ટુ ઓટમ હાઈપેરિયન લામિયા તેમની વિખ્યાત કવિતાઓ છે જોન કિટ્સે પોતાની અત્યંત ટૂંકી કારકિર્દીમાં જે કંઈ લખ્યું છે તે બધું જ કાવ્ય ગુણ સંપન્ન છે સમૃદ્ધ છે કવિ કલાપીની જેમ જ જ્હોન કિટ્સ પણ કોઈ તરુણી સાથે થયેલ પ્રેમની નિષ્ફળતાથી વજ્રઘાત પામ્યા એમના વહેલા મૃત્યુ માટે એક રૂપ ઘટના બની જો કે ક્ષયના ગંભીર હુમલાએ તેમની નાજુક તબિયતને વધુ આઘાત આપ્યો ઈસવીસન અઢારસો એકવીસમાં માત્ર પચીસ વર્ષની ભર યુવાનીમાં અનંત યાત્રાએ ચાલી નીકળ્યા પણ પોતાનું નામ અમર કરીને જ